रशिया અને યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે। અતિસંવેદનશીલ ખારકી વિસ્તારમાં અંકલેશ્વર જીઆઈડીસીની એમબીબીએસમાં અભ્યાસ કરતી જીનલ માલી ફસાય છે। ભીષણ યુદ્ધ વચ્ચે હોસ્ટેલના બેઝમેન્ટમાં અને યુવતીઓ સાથે શરણ લીધું છે, ત્યારે જીનલ માલીના માતા પિતા ચિંતિત બન્યા છે અને પિતાએ મેલ કરી ભારત સરકારને જાણ કરી છે કે પિતાની તેમની દીકરી સહી સલામત લાવી આપવામાં આવે, જેથી ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પર તેમણે અતૂટ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીરંગ વિવંતા સોસાયટીમાં રહેતા ઉદ્યોગકાર નવીન માલીની પુત્રી જીનલ માલી એમબીબીએસ બનવાના સપન સાથે 7 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પહોંચી હતી। સ્વપ્નમાં પણ તેમને ખ્યાલ ન હતો કે કોલેજના પ્રથમ વર્ષે અને શરૂઆતમાં જ તબક્કો તેના માટે સૌથી કઠિન નીકળશે, જ્યાં હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। યુક્રેનના ખારકીવ વિસ્તારમાં ભીષણ યુદ્ધ વચ્ચે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે। જીનલ ખારકીવની મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ત્યાં આવેલા હોસ્ટેલમાં અન્ય ભારતીય સહિત વિવિધ દેશમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે હાલ તેઓએ હોસ્ટેલના બેઝમેન્ટમાં શરણ લઈને સંતાયા છે, જ્યાં વીજળી પણ નથી એ તો દૂર, હવે તો ભોજન પણ નથી મળી રહ્યું। ભારત સરકાર દ્વારા હાલ પોલેન્ડ અને રોમાનિયાથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે, ત્યારે ખારકીવથી 1200 થી 1400 કિલોમીટર દૂર વિસ્તાર છે, જ્યારે ખારકીવ વિસ્તાર માત્ર 50 કિલોમીટરના અંતરે રશિયાની સરહદ પણ છે। એક તરફ મિસાઇલનો મારો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલી જીનલના પિતા નવીનભાઈ માલીએ પોતાની દીકરી અને અન્ય સાથી વિદ્યાર્થીઓની વિગત કેન્દ્રીય મંત્રાલયમાં તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને મોકલી આપી છે અને તેઓ પુત્રી જીનલ સાથે મોબાઈલના વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરી જીનલને સાંત્વના પણ પાઠવી રહ્યા છે અને તેમની દીકરી પરત આવશે અને ભારત સરકાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અતૂટ વિશ્વાસ પણ તેમણે રાખ્યો છે। તેઓ ની દીકરીને સહી સલામત પરત લાવશે। હાલ તેમની દીકરી તકલીફમાં છે, પણ પરિવાર સાથે સતત સંપર્કમાં રહી છે અને તેઓ વિડીયો કોલિંગ વડે હિંમત પણ આપી રહ્યા છે, સાથે વાતચીત વડે સંપર્કમાં છીએ તેમ પણ તેમના પિતાએ જણાવ્યું હતું। બસ યુદ્ધ જલ્દીથી પૂર્ણ થાય અને તેમની દીકરી સહી સલામત ઘરે પરત આવે એવી પ્રાર્થના પણ તેમણે કરી હતી। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર।